જોકે છેલ્લા 3 મહિનાથી લીલાબેન પડવી મામલતદાર કચેરી અને રાજપીપળા સમાજ કલ્યાણ વિભાગમાં ધક્કા ખાઈ રહી હોવા છતાં પણ હજુ સુધી તેમને સહાયનો ચેક આપવામાં આવ્યો નથી. જોકે અગાઉ તેમને આપવામાં આવેલ ચેક દ્વારા સરકારી તિજોરીમાંથી રૂપિયા ઉપાડ્યા નથી તો પછી બીજો ચેક આપવામાં કેમ અખાડા કરવામાં આવે છે તેવો પ્રશ્ન ઉભો થયો છે. આમ બેંકની બેદરકારી બાદ વિધવા લીલાબેન તડવી છેલ્લા 3 મહિનાથી બેંક અને સરકારી કચેરીઓમાં સહાય મેળવવા માટે ધક્કા ખાઈને ત્રાસી ગયા બાદ તેઓએ જો તેમને તાકીદે સહાયનો ચેક આપવામાં નહીં આવશે તો તે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સાહેબ, મારે બેંક મેં પૈસા 20,000 નો ચેક મેકો એ નહીં મળતો, એવું કહે છે આ લોકો. કહો કે એમ બોલે છે અને કે તમે અહીં જાઓ મામલતદાર કહીને. કે ધક્કા ખવડાવે છે અમને, અઠવાડિયામાં બે વાર બોલાવે છે અહીંયા આગળ, તો એ કઈ પૈસાના જવાબ નહીં આપી શકતા. આ વિધવા સાહેબ ઇલાહાબાદ બેંક મેં અમે ખવડાવે છે ધક્કા બેંક. હવે મારો છોકરો માટે મારે તો પૈસા ચેક ના મળે, છોકરો તો મને ના પાડે, મમ્મી ના જાય છે 1 લાખ કે ત્યાં, તો મારે આવવું પડે છે કે 20,000 નો ચેક આપણે જવા દેવાય, મજૂરી કરે છે તો 20,000 ભેગા નહીં થતા એમ, તો હું આવી શકું છું અહીંયા આગળ છોકરા નાના નાના મૂકીને, એનું ઘણું કામ કરું છું. નહીં મળે તો પછી મારે આ લોકો પણ કંઈ કરવું પડશે, નહીં મળે તો હું તો 8મા મહિના કરું, કંઈ તો કરવું પડે ને મારે. એ કે આ બેંક મેં ફોને જાઓ, અમે તો આપી દીધું લેટર આપી દીધું, આમ બોલે છે સાહેબ.